नमस्कार विद्यार्थी मित्रों, तमारो हार्दिक स्वागत छे एज्युकेशन एंड गुजराती चैनल पर। आजनो आपणो टॉपिक छे धोरण 10 विषय संस्कृत, तेमा आपणे जोईए चेप्टर नंबर 16। तेमनुं नाम छे अद्भुतम युद्धम, एटले के अद्भुत युद्ध। तेमनो साहित्य प्रकार पद्य छे। तेमा आपणे जोईए विभाग बी मां प्रश्न पहेलो छे कि अर्धदत्तानां संस्कृत प्रश्ननाम उत्तराणि संस्कृते लिखत, प्रत्येकनो एक गुण छे। એમાં પહેલું જોઈએ કે શ્રીમાન જટાયુ કીદૃશ ગિરા વ્યાજહાર, એટલે કે શ્રીમાન જટાયુ શુભામ ગિરામ વ્યાજમહાર। બીજું છે જટાપુરાણ વયો કહ વૃદ્ધ કચત યુવા, જટાપુરાણ વયો જટાયુ વૃદ્ધમ રાવણ ચ યુવા। ત્રીજું છે ભગ્નધન્વા રાવણ પુત્ર પતતિ, ભગ્નધન્વા રાવણ ભુવિ પતિત। જટાયુ કહા આસીત, જટાયુ પક્ષીરાજ આસીત। પાંચમો પ્રશ્ન છે કે કયો મધ્ય અદ્ભુતમ યુદ્ધમ અભવત, તેમાં જોઈએ કે ગૃધ રાક્ષસયો મધ્ય અદ્ભુતમ યુદ્ધમ અભવત। પ્રશ્ન બીજો છે કે અધોદતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખત, પ્રત્યેકના બે ગુણ છે। તેમાં પહેલું છે કે વૃદ્ધ જટાયુ રાવણને ક્યા શબ્દોમાં પડકારે છે, વૃદ્ધ જટાયુ રાવણને આ શબ્દોમાં પડકારે છે કે હું વૃદ્ધ છું અને તું યુવાન છે, તું ધનુષ્ય બાણવાળો છે, રથવાળો છે અને કવચ યુક્ત છે, છતાં તું મારી પાસેથી વૈદેહીને લઈને હેમખેમ નહીં જઈ શકે। પ્રશ્ન બીજો છે જટાયુ પાસે ક્યાં આયુધ હતા, જટાયુ પાસે તીક્ષ્ણ નહોર પાંખો અને ચાંચ એ ત્રણ આયુધો હતા। પ્રશ્ન ત્રણ છે ક્રોધાન્વિત રાવણે શું કર્યું, તાંબા જેવી લાલ આંખવાળો અને તપેલા ઉના જેવા પુંડળવાળો ક્રોધાન્વિત રાવણ પક્ષીરાજ જટાયુ તરફ દોડ્યો। પ્રશ્ન નંબર ત્રણ અધદતાનામ પદ્યખંડાનામ ગુર્જર ભાષાયામ અનુવાદ કુરુત, પ્રત્યેકના ચાર ગુણ છે। તેમાં આપણે જોઈએ પહેલું છે કે તતઃ પર્વત શંકામ તીક્ષ્ણ તુંડમ ખગોતમ, એટલે કે પછી પર્વતના શિખર જેવી શોભાવાળો ધારધાર આંચળવા ચાંચવાળો વનસ્પતિગત શ્રીમાન વ્યાજહાર શુભામ ગિરામ, એટલે કે વનસ્પતિ વૃક્ષ પર રહેલો અને શોભાવાળો પક્ષીઓમાં ઉત્તમ એવો, યથા કૃત્વા ન ભવેત ધર્મો ન કીર્તિ ન યશો ધ્રુવમ શરીરસ્ય ચ ભવેત ખેદ કસ્તઃ કર્મ સમાચરેત। પક્ષીઓમાં ઉત્તમ એવો જટાયુ શુભ કલ્યાણકારી વાણી બોલ્યો, જે કરીને ધર્મ ન થાય, કીર્તિ અને યશ નિશ્ચિત રૂપે ન થાય અને શરીરને પણ દુઃખ થાય તેવું કાર્ય કોણ કરે। બીજું જોઈએ ઇત્યુક્ત ક્રોધાત ભ્રાક્ષ તપ્ત કાંજકુંડલ રાક્ષસે અપી વિદ્રુભાવ પતગેન્દ્રમ અમર્ષણ તદઃ બભુવાદ યુદ્ધમ વૃદ્ધ રાક્ષસ્ય તથા સપક્ષયોર મારવ લવયો મહાપર્વતર્યો વિરવી। આમ કહેવાયેલું ક્રોધને કારણે તાંબા જેવી લાલ આંખોવાળો, તપેલાઓના જેવા કુંડળવાળો ક્રોધી રાક્ષસરાજ રાવણ પક્ષીરાજ જટાયુ તરફ દોડ્યો, ત્યારે તે ગીધ અને રાક્ષસ રાવણનું પાંખો સાથેનું બે માલ્યવાન નામના મહાપર્વતનું જાણે અદ્ભુત યુદ્ધ થયું। વિભાગ ડી એમાં જોઈએ કે અધોદતેભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાર્થસ્ય અન્ય પુરુષસ્ય દ્વિવચનસ્ય રૂપમ જીતવા લેખત, પ્રત્યેકનો એક ગુણ છે। એમાં જોઈએ કે નિર્વર્તેયામ, બીજું અગચ્છતામ કુર્વાર્તામ અને ચોથું છે સમાચરિતામ।